मॉर्निंग स्टूडेंट, केम छो बधा? मजा माने अजली विद्या मंदिर में आप सर्वनु स्वागत छे। आज आपणे विज्ञाननु पाठ 8-5 कोलसा अने पेट्रोलियम विषे वर्णीशू। तमे जाणो छो के आपणा पायानी जरूरत माटे आपणे जुदा जुदा पदार्थो वापरीए छीए। તેમાંના કેટલાક કુદરતી પદાર્થો મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નથી બનાવવામાં આવે છે। તો રોજિંદા જીવનમાં વપરાતા પદાર્થોની આપણે માહિતી મેળવીએ તો કુદરતી રીતે આપણને શું શું મળે છે? તો કે હવા, સૂર્યપ્રકાશ, પાણી, માટી, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, ખનિજો, કુદરતી રેસા વગેરે આપણને કુદરત પાસેથી મળે છે। જ્યારે પેટ્રોલિયમની પેદાશો, પ્લાસ્ટિકની સંશ્લેષિત રેસાઓ, રબર, મનોરંજનના સાધનો, વાહનો, સાબુ, સુગંધી દ્રવ્યો, ઘર વપરાશની વસ્તુઓ, આ બધી વસ્તુઓ આપણને શેમાંથી મળે છે? તો કે આ બધી વસ્તુઓ આપણે માનવ સર્જિત છે। હવે આપણે તમે જોઈ ગયા કે બધા સંસાધનો કુદરતી પાસેથી પ્રાપ્યમાં ધ્યાનમાં રાખીએ તેવા સાધનને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય। પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો, આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થઈ શકે તેમ નથી। દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા, તમે ગમે એટલું એનો ઉપયોગ કરો તો પણ એ કુદરત પાસેથી આપણને સતત મળતું જ રહે છે। પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, અપ્રાપ્ય એટલે એકવાર મળ્યા પછી બીજી વાર બહુ વખત ન મળે તો એને શું કહેવાય? કુદરતી અપ્રાપ્ય સંસાધનો। આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે। આવા સંસાધનોના ઉદાહરણમાં જંગલો, વન્યજીવો, ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે। આ જૂથની પ્રવૃત્તિ, થોડા પાત્રોમાં તમે પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચોણા, ચોકલેટ વગેરેથી ભરો, વિદ્યાર્થીઓને 7 જૂથમાં વહેંચો। દરેક જૂથના વિદ્યાર્થીઓના પેટા જૂથ 1, 2 અને 4 એમ વહેંચો। પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢીનું નામ આપો। આ પેટા જૂથના વપરાશનું પ્રતિનિધિત્વ કરે છે। જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીની વધારે સંખ્યાઓ વપરાશકારો વધી રહ્યા છે। દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો। દરેક જૂથના પ્રથમ વપરાશકારો તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો। ત્યારબાદ બીજી પેઢીને અને ત્યારબાદ ત્રીજી પેઢીને કહો। તો ત્રીજી પેઢીના વપરાશકારને જૂથ પરને કહો, હવે તમે નિરીક્ષણ કરો ને તો ત્રીજી પેઢીના વપરાશકારો માટે કાંઈ બચ્યું છે કે નહીં તે આપણે જોવાનું છે, બરાબર? તો ખાદ્ય સામગ્રી મળે છે કે નહીં એ જોવાનું। હવે તમે અનુમાન કરો કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે। દરેક જૂથની વપરાશની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે। શું કોઈ પણ જૂથની પેઢી ઉપયોગ પછી પેઢી ઘટતા જાય છે? પ્રવૃત્તિમાં પ્રબંધ બતાવ્યું છે કે સતત વારે ઘડીએ તમે એકને એક વસ્તુ વાપર્યા રાખો તો એ શું થઈ જાય છે? ખલાસ થઈ જાય છે, બરાબર? ઉપભોક્તા તમે
જેમ વધુ વપરાશ કરીએ તો એ વસ્તુ પૂરી થઈ જાય છે. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જેવા કે કોલસો અને પેટ્રોલિયમ એ કુદરતી વાયુઓ વિશે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહોમાં અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે કે જે અશ્મિભૂત બળતણ કે અશ્મિબળતણ તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછે કે અશ્મિબળતણ કોને કહે છે, તો કે જે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય એટલે તે બધા અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે. હવે પહેલું છે એમાં કોલસો. તો હવે આપણે કોલસા વિશે સમજીએ. તમે કોલસો જોયો હશે, એના વિશે તમે સમજ સાંભળ્યું હશે. પથ્થર, તે પથ્થર જેવો કાળા રંગનો અને સખત હોય છે. જો અહીં સ્ક્રીન ઉપર તમને કોલસાનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે, બરાબર. તો હવે આપણે રસોઈ માટે આપણે તમે જોયું હશે, જ્યારે ક્યાંક મોટી જગ્યાએ એટલે કે ક્યાંક વધુ પ્રમાણમાં રસોઈ બનાવવા આવતી, પહેલાંના સમયમાં આવા ગેસ કે એવું હતું નહીં, તો માણસો શું કરતા, લાકડા બારતા. એ લાકડામાંથી પણ આ કોલસો ઉત્પન્ન થાય છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે, વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. જ્યારે શરૂઆતમાં ટ્રેન હતી એ વિદ્યુતથી ચાલતી નહોતી, તો એ શું કરતા કે મોટા પ્રમાણમાં તેમાં કોલસા નાખે, એટલે તેનાથી શું થાય, ઊર્જા ઉત્પન્ન થાય અને એ ટ્રેન ચાલતી હતી. તે તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. તો હવે તમને કોલસો, તમને ખબર પડી ગઈ કે કોલસો આપણે ઉપયોગી છે. હવે કોલસાની આપણે વાર્તા સાંભળીએ. આપણે કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે. લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળો ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થવાથી તેમાં દબાણ આવ્યા. તે ઊંડે ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં વધારો થતો ગયો. ઊંચા દબાણને અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસાનું મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમે ધીમે રૂપાંતર પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કાર્બોનાઇઝેશન કોને કહે છે, તો કોલસામાં મૃત વનસ્પતિ ધીરે ધીરે જે કોલસામાં ફેરવાઈ ગઈ તેમાં કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમે ધીમે રૂપાંતર થવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે કોલસાને અશ્મિબળતણ પણ કહે છે. અશ્મિબળતણ કોને કહે છે, કોલસાને. કેમ, તો કે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાથી તેને કોલસો પણ કહે, કોલસાને અશ્મિબળતણ કહે છે. જુઓ અહીં તમને સ્ક્રીન ઉપર પણ કોલસાની ખાણ દેખાય છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો છે એ સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. હવે તમને પૂછવામાં આવે કે કોલસો એ જલીય પદાર્થ છે કે નહીં, તો કે હા, કોલસો છે એ જલીય પદાર્થ છે. તેને ગરમ કરવામાં આવે તો તે સળગે છે અને એ સળગે તો એમાંથી શું મળે છે, તો કે કોલસો સળગે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલ ટાર અને કોલ ગેસ મેળવવા માટેના ઉદ્યોગોમાં કોલસાનો ઉપયોગ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. શું મેળવવા, તો કે કોક, કોલ ટાર અને કોલ ગેસ મેળવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે.
કોક શું છે? તો કે કોક છે એ સખત અને છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલ ઉત્પાદન અને કેટલીક ધાતુઓના નિષ્કરણમાં વપરાય છે. હવે તમને એમ પૂછે કે તમે કોક વિશે માહિતી આપો, તો તે કેવું હોય? તો કે તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તમને ખાલી જગ્યા પૂછવામાં આવે કે ખાલી જગ્યા એ કોલસાનો શુદ્ધ પ્રકાર છે, તો એમાં શું આવશે? કોક આવે. કોકનો ઉપયોગ જણાવો, તો કોકનો ઉપયોગ છે એ સ્ટીલના ઉત્પાદન અને કેટલીક ધાતુઓના નિષ્કરણમાં પણ વપરાય છે. કોલ્ટાર, કોલ્ટાર એટલે શું? તે કાળું ગટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. જુઓ, તમને અહીંયા કોલ્ટારનું ચિત્ર પણ આપેલું છે. તમારા ચોપડીના પાના નંબર 58 ઉપર પણ તમને કોલ્ટારનું ચિત્ર આપેલું છે. કોલ્ટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. કોલ્ટારનો ઉપયોગ શું છે? તો કે કોલ્ટારમાંથી મળતી નિપજનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનની પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફી પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં વપરાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળીમાં પણ કોલ્ટારમાંથી જ બને છે. તમને એમ કે પૂછવામાં આવે કે કોલ્ટારનો માંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે, તો તમને ખબર હોવી જોઈએ. તો કોલ્ટારનો ઉપયોગ જો રંગો, દવા, વિસ્ફોટકો, પરફ્યુમ બનાવવા, પ્લાસ્ટિક પેઇન્ટ્સ બનાવવા, ફોટોગ્રાફીના પદાર્થો, છત બનાવવા, તેમજ આપણે જે જીવડાઓને દૂર કરવા માટે સફેદ કલરની જે ડામરની ગોળી લઈએ છીએ તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ બિટુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે પણ થવા લાગ્યો છે. આ હતું કોલ્ટાર. કોલ્ટાર વિશે તમને ટૂંકનો લખવામાં કે તો આ બધી વસ્તુ તમારે ટૂંકનોમાં લખવાની છે. હવે આપણે કોલગેસ વિશે જુઓ. હવે આપણે કોલગેસ વિશે સમજીએ. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલગેસ પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનામાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. કોલગેસનો ઉપયોગ શું છે? તો કે કારખાનામાં બળતણ તરીકે વપરાય છે. હવે એ સૌ પ્રથમવાર 1810માં લંડન તથા 1820ની આસપાસ ન્યૂયોર્કના રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થતો હતો. સૌપ્રથમ તમને પૂછવામાં આવે કે સૌપ્રથમ કોલગેસનો ઉપયોગ ક્યાં થયો હતો, તો કે સૌપ્રથમ કોલગેસનો ઉપયોગ લંડનમાં અને ન્યૂયોર્કના રસ્તા પર લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરતા કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરીએ છીએ. હવે અહીં આપણે કોલસાનું એટલે કે કોલસો જે કુદરતી પદાર્થ છે તેના વિશે આપણે ટોપિક પૂરો કરીએ છીએ. હવે આપણે લેશું પેટ્રોલિયમ. તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે અને ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. તો પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી મેળવવામાં આવે છે. તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? તો પેટ્રોલિયમ કઈ રીતે બને છે એ આપણે જોઈએ. પેટ્રોલિયમ એ ગેરુ તેલી પ્રવાહી
છે જેની વાસ અણગમતી હોય છે. પેટ્રોલિયમ કઈ રીતે બને છે એ સમજીએ. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું છે. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસી જાય છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. જુઓ આ કેવું કહેવાય કે આપણને પેટ્રોલિયમ કઈ રીતે મળે છે, તો કે સમુદ્રમાં રહેતા સજીવોના મૃત્યુ ઉપર જે રેતી અને માટીના થરો બને છે અને ધીરે ધીરે હવાની ગેરહાજરી વગર તેમાં જે પ્રોસિજર થાય છે, તો તેમાંથી આપણને શું મળે છે? પેટ્રોલિયમ મળે છે. હવે જુઓ, તમને આ આકૃતિ એક દેખાય છે બરાબર, એમાં તમને બધું પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જથ્થો જો કઈ રીતે થાય છે દેખાય છે તમને. એ તમારે ચોપડીના પાના નંબર 59 ઉપર પણ તમને આ આપેલું છે. હવે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલ જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકો છો તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. આવું કેમ યાદ કરો? તેલ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્રિત થતા નથી, એટલે એ પાણીની ઉપર હોય છે. દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો. 8 વર્ષ બાદ 1867માં અસમોના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી તેલ મળી આવે છે. હવે તમને પૂછવામાં આવે કે ભારતના કયા સ્થળોએથી તમને તેલ મળી આવે છે, તો અસમના મુકુમમાં, બોમ્બે હાઈ અને ગોદાવરી, ગુજરાત અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાં તેલ મળી આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. પેટ્રોલિયમ એ ગેરુતેલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજાણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને ભાગો અલગ અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે અને આવું તે રિફાઇનરીમાં કરવામાં આવે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો. તો પેટ્રોલિયમના ઘટકો, તો પહેલું, પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે LPG. આપણે ઘરમાં જે વાપરીએ છીએ ગેસનો બાટલો, એ કેવો છે? LPG ગેસ વાપરીએ છીએ. પેટ્રોલ મોટર બળતણનું, હવાઈ જહાજ, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ દ્રાવણ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ બરાબર. હવે કેરોસીન, સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટે બળતણ, ડીઝલ, ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટરનું બળતણ છે. ઊંજાણ તેલ ઊંજવા માટે પેરાફિન, મીણ, મલમ, મીણ, વેસેલિન વગેરેના ઉપયોગમાં થાય છે. બિટુમિન રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે વપરાય છે. પેટ્રોલિયમ એ કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. પેટ્રોલમાંથી મળતા વાયુને શું કહે છે? પેટ્રોકેમિકલ્સ કહે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ રેસાઓ એટલે કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવસર્જિત
પ્લાસ્ટિકના ઉત્પાદન માટે થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમના બોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને કાળું સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કુદરતી વાયુ વિશે આપણે સમજીએ. કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત વાયુ એટલે કે કોમ્પ્રેસર નેચરલ ગેસ સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ અત્યારે શું થાય છે, સીએનજીની રિક્ષા બધી જગ્યાએ સીએનજીનો ઉપયોગ થવા લાગ્યો છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારમાં બળતણ તરીકે થાય છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે. તે સ્વચ્છ બળતણ છે, ખાલી જગ્યાએ સ્વચ્છ બળતણ તરીકે જાણીતું છે. તો સીએનજી ગેસનો સૌથી મોટો ફાયદો શું છે, કે તે ઘર કે કારખાનામાં જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. પાઇપલાઇનની આવી વ્યવસ્થાનું નેટવર્ક વડોદરા ગુજરાતમાં, દિલ્હીના કેટલાક ભાગમાં તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. ઘણા બધા રાસાયણિક ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહો છે. કયા કયા છે ભારતના મોટા મોટા સંગ્રહો? તો કે ભારતમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. શું મૃત જીવોમાંથી કોલસો અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પ્રયોગશાળામાં બનાવી શકાય? ના, ન બનાવી શકાય. શું કામ? તો કે તેમની પ્રક્રિયા કેવી છે? અત્યંત ધીમી છે. કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે, જે આપણે આ પ્રકરણમાં ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો છે એ પુનઃપ્રાપ્ય નથી, તે ખૂટી જાય તેવા છે. અશ્મિ બળતણ, જંગલો અને ખનિજો. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતાં લાખો વર્ષ લાગ્યા. બીજી બાજુ આ દરેક જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડા શતક સુધી ચાલે તે છે. વળી આ બળતણનું દહન એ વાયુને પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે. તમે જોયું છે કે જ્યારે કોલસાને બાળીએ એમાંથી જે કોલ ગેસ ઉત્પન્ન થાય છે તેને લીધે પણ આપણે જે હવા છે એ પ્રદૂષિત થાય છે. તમે જુઓ છો કે કારખાનામાંથી જે ખરાબ ધુમાડો છે તેને લીધે આપણું જે વાતાવરણ છે એ દૂષિત થાય છે. વળી ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ ઓછું જોખમ થાય તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. ભારતની ધ પેટ્રોલિયમ કન્વર્જેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ નીચે મુજબ આપે છે. બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિએ વાહન ચલાવો. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રોડ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરો. વાહનને નિયમિતતા જાળવી રાખો. બરાબર. CNGના મુખ્ય ઘટક વાયુ CH4 અને LPGના મુખ્ય ઘટક તરીકે બ્યુટેન વાયુ હોય છે. તો હવે તો આપણે આ પાઠ અહીં પૂરો કરીએ છીએ. તમને આ પાઠ બરાબર સમજાઈ ગયો હશે તો આ વિડીયો જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.